દક્ષિણ ભારતના રાજ્યમાં છે રાષ્ટ્રકૂટ વંશ. બરોબર, દક્ષિણ ભારતના મહત્વના જે રાજવંશો થયા એમાંનો એક રાજવંશ, રાષ્ટ્રકૂટનો રાજવંશ જોઈએ તો એ છે રાષ્ટ્રકૂટ વંશ. બરોબર, તો હવે રાષ્ટ્રકૂટ વંશ વિશે અભ્યાસ કરશું. દક્ષિણમાં ચાલુક્ય વંશની પરથી થતા, બરોબર, આપણે જેનો અભ્યાસ કરીએ છીએ એ છે રાષ્ટ્રકૂટ વંશ. તો ચાલુક્ય આપણે જોઈએ ત્રણ શાખામાં વિભાજિત હતા, બરોબર, બરોબર, કેવા હતા તો વાતાપીના ચાલુક્ય, વૈનીના ચાલુક્ય અને કલ્યાણીના ચાલુક્ય. બરોબર, તો છેલ્લું આપણે જોઈએ કે દક્ષિણમાં ચાલુક્ય વંશની પરથી થતા એની પકડ છે એ નબળી પડી, એટલે પછી શું છે તો કે નવો વંશ છે એ અસ્તિત્વમાં આવશે. અને આ નવો વંશ અસ્તિત્વમાં આવ્યો, કયો વંશ અસ્તિત્વમાં આવ્યો તો કે રાષ્ટ્રકૂટ વંશ છે એ અસ્તિત્વમાં આવે છે. બરોબર, ચાલુક્ય વંશની પરથી થતા નવો વંશ અસ્તિત્વમાં આવ્યો અને આ વંશ એટલે રાષ્ટ્રકૂટ વંશ, એનો ઉદય થયો. બરોબર, રાષ્ટ્રકૂટ વંશની સ્થાપના રાષ્ટ્રકૂટ વંશનો સૌપ્રથમ શાસક છે આપણે કોને કહી શકીએ તો કે ઇન્દ્ર પ્રથમ. રાષ્ટ્રકૂટ વંશની સ્થાપના કોણે કરી તો કે ઇન્દ્ર પ્રથમ છે એ રાષ્ટ્રકૂટ વંશનો સ્થાપક છે એવું માનવામાં આવે છે. બરાબર, આ રાષ્ટ્રકૂટો છે એને પણ આપણે યાદ રાખવા મહત્વના માનવામાં બને છે. બરાબર, આમાં ઘણા બધા રાજાઓ થઈ ગયા, એમાં રાષ્ટ્રકૂટ વંશનો આપણે જે સૌથી વધુ શક્તિશાળી રાજા કહી શકીએ, બરોબર, સ્થાપક કોણ હશે? ઇન્દ્ર પ્રથમ. બરોબર, હવે તમે સૌથી વધુ શક્તિશાળી જે શાસકો થઈ ગયા એમાં સૌથી વધુ શક્તિશાળી રાજા એટલે કે ગોવિંદ ત્રીજો છે એને આપણે રાષ્ટ્રકૂટના સૌથી વધુ શક્તિશાળી શાસક તરીકે યાદ રાખવાનો છે. જેમ વાતાપીમાં આપણે જેમ વાતાપીના જે ચાલુક્ય છે એમાં આપણે કોને પ્રકૃતિશી બીજો છે એને આપણે સૌથી વધુ શક્તિશાળી શાસક કહ્યું હતું. બરોબર, તો એ સમયમાં પ્રકૃતિશી બીજો છે દક્ષિણ ભારતનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો. તો એવી જ રીતના અહીંયા જોઈએ તો જે રાષ્ટ્રકૂટ વંશની સ્થાપના થઈ એનો સૌથી વધુ શક્તિશાળી રાજા છે ગોવિંદ ત્રીજો હતો. ત્યાર પછીનો જે વંશ છે દક્ષિણ ભારતનો વંશ એ આપણે અભ્યાસ કરવાનો છે યાદવ વંશ. બરાબર, તો રાષ્ટ્રકૂટ વંશ પછી અહીંયા શું છે તો કે આ સમયમાં રાષ્ટ્રકૂટની સત્તા નબળી પડી એટલે નવો વંશ અસ્તિત્વમાં આવ્યો. બરાબર, અને યાદવ વંશના બે રાજ્યો અસ્તિત્વમાં આવ્યો. બરાબર, યાદવ વંશના બે રાજ્યો અસ્તિત્વમાં આવ્યું, એક આવ્યું દેવગીરી રાજ્ય અને બીજું આવ્યું દ્વાર સમુદ્ર. બે રાજ્ય અસ્તિત્વમાં આવ્યા, એક આવ્યા દેવગીરી રાજ્ય અને બીજું આવ્યું દ્વાર સમુદ્ર. તો જે દેવગીરી રાજ્ય છે, બરોબર, એમાં જે વંશ અસ્તિત્વમાં આવ્યો એ વંશ કહેવાનો યાદવ વંશ. બરોબર, દેવગીરી રાજ્યમાં જે વંશ અસ્તિત્વમાં આવ્યો એ કયો કહેવાનો? યાદવ વંશ. અને રાષ્ટ્રકૂટ પછી જ્ઞાની જે બે ભાગમાં વિભાજિત થયા છે આ સમયમાં યાદવ વંશના જે બે રાજ્યો છે જે જુદા જુદા બે ભાગમાં વિભાજિત થયા છે એનું બીજું કયું છે? દ્વાર સમુદ્ર. તો દ્વાર સમુદ્ર છે એ એક નવું રાજ્ય બને છે, નવો વંશ બને છે. અને આ દ્વાર સમુદ્ર છે એ કોને યાદ બન્યું છે તો કે વૈશાળ વંશ. બરાબર, વૈશાળ વંશની રાજધાની છે એ દ્વાર સમુદ્ર હોય છે. બે રાજ્યો છે દેવગીરી અને દ્વાર સમુદ્ર, બે રાજધાનીના સ્થળો છે. યાદવ વંશની રાજધાની અને દેવગીરી, યાદવ વંશની અસ્તિત્વમાં એવું દેવગીરી, પછી તો કે દ્વાર સમુદ્ર. તો એ કયો રાજવંશ ત્યાં અસ્તિત્વ ધરાવતો હતો તો કે વૈશાળ વંશ છે એ એના અસ્તિત્વ ધરાવતો હતો. બરાબર, હવે નેક્સ્ટ આપણે જોવાના છે એ છે વારંગલના કાકતીય. બરાબર, વારંગલના કાકતીય. તો આપણે જે ચાલુક્ય વંશનો જે અભ્યાસ કર્યો એમાં આપણે ત્રણ શાખાઓ જોઈ, એમાં જે કલ્યાણીના ચાલુક્ય છે
હવે આપણે આગળ છે દક્ષિણ ભારતના નેક્સ્ટ રાજ્ય